બનાસકાંઠા જિલ્લા ગૌશાળા પાંજરાપોળ સંચાલકોની ગેળા ખાતે બેઠક મળી. હવે હજારો પશુઓ ગમે ત્યારે રોડ પર આવી શકે છે તેની તારીખો નક્કી થઈ ચૂકી. કોરોનામાં ગૌશાળા પાંજરાપોળને મળતું દાન બંધ થઈ જતા સંસ્થાઓ દેવામાં આવી. છેલ્લા 4 મહિનાથી સંચાલકો સરકારમાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી. આજે બજરંગ ગૌશાળા ગેળા ખાતે મોટી સંખ્યામાં ગૌસેવકો ભેગા મળ્યા હતા. આજની બેઠકમાં આંદોલનની રણનીતિઓ ઘડવામાં આવી. ગણેશ ચોથના બીજા દિવસથી ઉગ્ર આંદોલન શરૂ થશે. અલગ અલગ ગૌશાળા પાંજરાપોળ પોતાના વિસ્તારની સરકારી કચેરીમાં પશુ છોડવામાં આવશે તેવું નક્કી કરાયું. જૂન અને જુલાઈ મહિનાની બાકી સહાયથી રકમ અને આગામી લાંબા સમય સહાય કરવા માંગે. એપ્રિલ મે માં જે પ્રમાણે 25 રૂપિયા આપ્યા તે પ્રમાણે સહાયની માંગ. બ્યુરો રિપોર્ટ, રતન સિંહ ઠાકોર, બનાસકાંઠા. બનાસકાંઠાની ગૌશાળા અને પાંજરાપોળની એક મીટિંગ આજે ગેળા ખાતે મળી હતી. બધા જ લોકોએ સરકાર દ્વારા જે પ્રકારે ભૂતકાળમાં 25 રૂપિયાની સબસિડી અથવા તો એક આંશિક રાહત સહાય જે આપવામાં આવતી હતી એ કોરોનાના કારણે શરૂ કરવામાં આવી હતી, ફરીથી બંધ કરી દેવામાં આવી છે. હવે એ સહાય ન આપવામાં આવે તો પશુઓ ટપોટપ મરવાની શરૂઆત થશે અને સરકારે 2 મહિનાથી હાથ ઊંચા કરી દીધા છે, કોઈને પણ સહાય આપવામાં આવતી નથી. આ સ્થિતિમાં પશુઓને જીવાડવા અઘરા બન્યા છે. એટલે અમે આજે બધી જ ગૌશાળા પાંજરાપોળોએ નક્કી કર્યું છે કે ગણેશ ચતુર્થી સુધી રાહ જોવામાં આવશે અને જો ગણેશ ચતુર્થી સુધીમાં સરકાર આ જાહેરાત ન કરે, કેમ કે અમે ભૂતકાળમાં સરકારને ખૂબ વખત લખ્યું છે, આવેદનપત્ર આપ્યા છે, કલેક્ટરને મળ્યા છે, 182 ધારાસભ્યોને લેટર લખ્યા છે, આ બધું જ કરવા છતાં આજ સુધી કોઈ સહાય મળી નથી. એટલે ગણેશ ચતુર્થી સુધી રાહ જોઈશું અને ગણેશ ચતુર્થી સુધીમાં જો સરકાર દ્વારા ફરીથી આ ગૌશાળા પાંજરાપોળોની સહાય શરૂ કરવામાં નહીં આવે તો પંચમીથી આ બધા જ પશુઓ લઈ અને કલેક્ટરને મામલતદાર ઓફિસમાં બેસીશું અને ત્યાં પશુઓ દ્વારા સરકારમાં આ વાત પહોંચાડવાની કોશિશ થશે. શાંત ચિત્તે અને શાંત માર્ગે, ગાંધી ચિંધ્યા માર્ગે અમારું આંદોલન, પાંજરાપોળોનું આંદોલન, ગૌશાળાઓનું આંદોલન એ મામલતદાર અને કલેક્ટર ઓફિસમાં જઈને કરવામાં આવશે.